أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، لقد جاءت رسل ربنا بالحق. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل لا أسألكم علي أجرا إلا المودة في القربة. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله. بار دیگر صلوات پڑھی محمد و آل محمد پر. ماشاءاللہ تعالی سو پرتم اے جماعت نا ہر ایک سبیوں نو آبار ویکت کرو، ماری جواب داری سمجھو چھو کہ تمہیں مجھ ناچیز نے اے لائق سمجھو کہ تمہارا درمیان آوی نے اے خدمت نے ہوں انجام آپو. આપણે કોઈથી અજાણ નથી કે જે અમુક દિવસો આપણે સાતમા મળીને ચર્ચા કરીશું, એક એવી હસ્તી, એક એવી વ્યક્તિ, એક એવી જાત કે જેના માટે મારી તમારી જવાબદારી બને છે કે એમની જિંદગીમાંથી ને આપણે કંઈક પ્રાપ્ત કરીએ. એમનું નામો નિશાનો લકબ કોઈથી અજાણ નથી. એમના માટે આપણે જાણી શક્યા છે કોમના, સમાજના નાના નાના હરેક વ્યક્તિઓ, બાળકો, મોટાઓ, નાનાઓ, મા બહેનો, હર કોઈ જાણે છે કે એમનું નામ જનાબ ફાતિમતુ ઝહરા અલૈહિસ્સલામ છે. આ બીબીના નામથી ને આ કાર્યક્રમોને યોજવામાં આવેલા છે. એટલા માટે આ દિવસો દરમિયાન આપણે બીબીના જીવન વૃતાંતમાંથી ને અમુક સબકોને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ. શા માટે સબકોને પ્રાપ્ત કરવા જોઈ, શું કારણ છે? ફક્ત મિંબર ઉપરથી કહી દેવું કે આપણને રસૂલની જિંદગીમાંથી ને સબક હાંસિલ કરવા જોઈએ, યા ઇમામની જિંદગીમાંથી ને સબક હાંસિલ કરવા જોઈએ, યા રસૂલ પોતે યા ઇમામો જેટલા છે એની જિંદગીમાંથી ને સબકને હાંસિલ કરવા જોઈએ અને એ જિંદગીની અંદર અમલી રૂપ આપવા જોઈએ, એ ફક્ત બયાન કરી દેવું કાફી નહીં. એની આપણા પાસે દલીલ છે. આ જે વાતો છે હવામાં નથી ચાલતી કે કોઈ ખતીબ ઝાકિરને મન થયું અને આવીને શરૂઆતમાં કહી દીધું કે આપણને એમની જિંદગીમાંથી ને કંઈક સબક હાંસિલ કરવો જોઈએ. એનું કારણ એ છે કે આ મસલાને પરવરદિગારે આલમ ખુદાવંદે કરીને કુરાન મજીદમાં પણ નાઝિલ કર્યો છે અને વાતો એ પ્રમાણે ખુદાએ પેશ કરેલી છે કે આ અલ્ફાઝ, આ જુમલાઓ, આ જવાબ એમના હબીબ રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ. ને દોહરાવાના છે. ક્યારનો મોકો છે? આજની મજલિસની સરનામુંમાં જે આયત તમારી સમક્ષ મેં તિલાવત કરી બધાને જબાની યાદ હશે. ટૂંકમાં એનું આવવાનું કારણ બયાન કરી દઉં કે રસૂલે કરીમે આટલી કુરબાનીઓ આપી, આટલી ખિદમતો કરી, આટલી તબલીગો કરી, તો લોકો આવ્યા રસૂલે કરીમ પાસે ને કહ્યું તમોએ આટલું અમારા માટે કર્યું, અમોને એમ લેખો ટૂંકમાં નીચોડમાં જાનવરોમાંથી ઇન્સાન બનાવી દીધા, તો અમારા તરફથી તમે કાંઈ અજર ચાહશો? તમો જેટલું આપ્યું
અમો તમારો એનો પગાર દેવા ચાહે છે, અજ્ર દેવા ચાહે છે, કઈ ચાહશો તમે? તો રસૂલે ખુદાએ સીધો જવાબ ન આપ્યો, ત્યાંથી જવાબ આપ્યો. ઇરશાદ થયું, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાન રહીમ. સૂરે શુરાની 43મી 42મી સૂરો અને 23મી આયત, ચેપ્ટર 42 વર્સ 23. ખુદાનો જવાબ એ કહ્યું, કોલ, કહી દે. રસૂલે નથી કીધું, ખુદાનો હુકમ આવ્યો, તું કહી દે, કોલ, લા અસઅલુકુમ અલયહ અજરન ઇલ્લા અલ મવદ્દતા ફિલ ખુરબા. અહીં માર હબીબ કહી દે, તમો જે આ વાતો કરી રહ્યા છો, યા તો જે મેં કામને અંજામ આપ્યું છે, એના ઉપર હું કોઈ પગાર યા અજર નથી ચાહતો, સિવાય એટલું જ, ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા, સિવાય એટલું જ કે તમો જે મારા કરાબતદારો છે, મારા રિશ્તેદારો છે, મારા અઝીઝો છે, મારી અહલે બેતના લોકો છે, કરાબતદારો છે, એમના સાથે શું કરો, શું કરો હાજી? હા નહીં ભાઈ, એટલે તો સવાલ પૂછ્યો. મોહબ્બતની વાત આવી જ નથી. અને મારી તમારી જવાબદારી અને મુશ્કેલી એ જ છે કે આજ સુધી ભલે કુરાન પડવા વાળા મવદ્દત પડે, પણ આપણે ફકત અને ફકત મોહબ્બતમાં જ રહી ગયા છે, અને મોહબ્બતમાં રહેવાના કારણે જે હોવું જોઈએ નથી થતું. હાલાકી ખુદાએ પોતાના હબીબને મોહબ્બતનો તકાઝો નથી કર્યો, મોહબ્બતનો સવાલ યા માંગણી નથી કરેલી, મવદ્દતની કરેલી છે. મવદ્દત એટલે શું? અઝાને મહતરમ, જ્યારે રસૂલે કહ્યું કે અહીં મારા હબીબ કહી દે, ખુદાએ કહ્યું કહી દે, કરાબતદારોની મવદ્દત. સૌથી કરીબ રસૂલના બધા કરાબતદારો છે, પણ સૌથી કરીબ અગર કોઈ હોય રસૂલ બાદ ફૌરન, તો બીજું કોઈ નથી, જનાબે સૈયદા બતુલ અલે સલામ, ફાતિમતુ ઝહરા અલે સલામ. તો આ ખુદાના હુકમ અને રસૂલની માંગ ઉપર આપણે સાથે ભેગા થઈને અમલ કઈ રીતે કરીએ? ખુદાનો સવાલ હતો મવદ્દતનો. આપણે અલહમદુલિલ્લાહ તઆલા, અને વાત એવી પણ છે કે આ કામ એવી છે, એવું છે કે જેના માટે ખુદાએ ઓર પણ ઉલ્લેખ કર્યો છે. આયત ત્યાં ઊભી નથી રહેતી, ઝાકિરીને કેરામ આ મામલાની અંદર આ આયતને અધૂરી પડે છે, એના પછી ઘણું છે. આ આયત આટલી જ નથી આવેલી. ઇરશાદ પાછો કરું છું, ઇન્શાલ્લાહ આયત તમારા સામે આવશે. સૂરે શુરાની 23મી આયત 42-23. ارشاد تيو قول بسم الله الرحمن الرحيم قل لا اسالكم عليه اجرا الا الموده في القربة قيد اتماري محنت ઉપર હું કઈ અજર નથી ચાહતો સિવાય કે મારા નજદીકના જે લોકો સગા વાળાઓ છે એના સાથે તમે મવદ્દત કરો. ઠીક, પછી શું છે? વમય યક્તરફ હસનતન ફનઝિદ લહુ ફીહા, શું છે? હસન. અને પછી આયત, પૂરી આયત પ્લીઝ, સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ આવી ગઈ છે. વામન યક્તરફ નઝિદ લહુ ફિયા હુસના, અને જે માણસ નેકીનું કામ કરશે તો અમે એની નેકીમાં વધારો કરી નાખશો. આટલું તો ઓછામાં ઓછું સમજાઈ ગયું કે જ્યારે ખુદાએ રસૂલે કરીમને કહ્યું આ લોકો અજરની વાત કરે છે, અજર ચાહું છું મવદ્દત સગાવાળાઓ સાથે, અને પછી કહ્યું જે નેકી કરશે અમો એ નેકીમાં વધારો કરી નાખશો, માલુમ પડે છે કે રસૂલનો સવાલનો જવાબ આપવો એ પણ એક નેકી છે, યાને મવદ્દતનું કામ જે છે એ નેકી છે. તે ખુદાએ સીધી વાત કે નહીં કરી? ومن يقترف حسنتن نزيد فيها حسنة نزيد له فيها حسنة એની નેકીમાં મે વધારો કરી નાખશો. પછી શું છે? ان الله غفور شكور. ખોજાઓને ગફૂર સાથે કયું આવડે? બિસ્મિલ્લા. ગફૂર સાથે બીજું કંઈક હોય, ગફૂર રહીમ હોય. આપણને મસ્તી, ધમાલું, ગુનાહો કરવા, આડે અવડે જવું, આડા અવડા કામ કરવા, આડું અવડું બોલવું, એ બધાય ઠેકાણે, બધાય ઉપર પડદો નાખવા માટે કુરાનની આટલી આયતો છે. એમાંથી સૌથી વધારે મારા નિગામાં જે આપણને આવતી હોય કે ખુદા કોણ છે, અહીંયા જો શું લખેલું છે, આ કુરાનની વાહેદ આયત છે પૂરા કુરાન મજીદમાં, જ્યાં જ્યાં ખુદા વંદે કરીમે પોતાનું લકબ ગફૂર બયાન કર્યું છે, માફ કરવા વાળો, દરગુજર કરવા વાળો, હર હંમેશા ગફૂર સાથે અવારનવાર રહીમનો શબ્દ આવ્યો છે. ગફૂર રહીમ જે આપણને આવડે છે, આના ઉપર આપણે ક્યારે વિચાર નથી કર્યો કે ખુદાવંદે કરીમ ગફૂર રહીમ તો છે, એમાં શક નથી, પણ સાથે ખુદા પોતે કહે છે અવશ્ય
ઇન્નલ્લાહા ગફૂરુન શકૂર. ખરેખર એમાં શક નથી કે ખુદા કોણ છે. અલ્લાહ સુબહાનહુ તઆલા ગફૂર છે અને શકૂર પણ છે. અઝાને મુહતરમ, અહીંયા ખુદાવંદે કરીમ પણ શુક્ર કરે. શુક્ર માટે કઈ વસ્તુ આપણે જાણે છે? જ્યારે પણ શુક્રની વાત આવે ના, તો યહાં પણ કુરાની મજીદ એક આયત આપણા સામે તરી આવે કે જેમ જેમ શુક્ર કરશો તો શું થશે? શું થશે ભાઈ? આ એના માટે પૂછું છું, ગુજરાતી સમજાય છે કે બહુ અઘરી ગુજરાતી છે? સહી છે ના ગુજરાતી? ઠીક. તો શુક્ર કરીએ તો શું મળે? જો એ આપણને આવડે. અસાંકે દો, ખિસ્સા ભરો, શુક્ર કરો, વધારો. કેનો શુક્ર કરો ભાઈ? અહસન. આ બીજી એક વસ્તુ, પરવરદિગારે આલમે કુરાને મજીદમાં આ આયત જેના માટે શુક્રને ઝ્યાદાની વાત કરેલી છે, ત્યાં ક્યાંય નેમતની વાત કરી જ નથી. ચેલેન્જ, નેમતની વાત છે જ નહીં. પણ મારા જેવા અનપઢ આવીને મને સમજાવી ગયા છે કે નેમતની વાત છે. દલીલ આપીશ. આ જ્યારે શુક્રની વાત આવે ના, તો શુક્ર સાથે હંમેશા શું હોય? વધારો હોય ના. આ આયત જે આપણે હમણાં પડી રહ્યા તેમાં જો તમે જો આવે છે, વમઈ યક્તરિફ હસના નઝિદ લહુ ફીહા હસન. આમાં પણ ઝ્યાદો વધારોની વાત આવેલી છે. અને પછી ખુદાએ શુક્રનો ઉલ્લેખ યા ઝિક્ર કર્યું કે અવશ્ય ખરેખર અલ્લાહ સુબહાન તાલા ગફૂર, માફ કરવા વાળો છે. અને શુક્ર સાથે હંમેશા વધારો. પણ જ્યારે નેમતની વાત આવી, એટલે હાજી સાહેબ તમારી વાત બરાબર છે, જૂઠી નથી, પણ આયતની અંદર નેમત નથી. એટલે ખુદાવંદ કરીમે ઇરશાદ ફરમાવ્યો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સૂરે ઇબ્રાહીમની 7મી આયત છે, ચેપ્ટર 14 વર્સ 7. ઇરશાદ થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વઇઝ તઅઝન રબ્બુકુમ લઇન શકરતુમ વા લઅઝીદન્નકુમ વલઇન કફરતુમ ઇન્ના અઝાબી લશદીદ. સહી છે યહાં સુધી આયત? આયત સરખી છે તમારા સામે, એરી જોઈ લો. ઇંગ્લિશનો તરજુમો પણ વાંચજો. અગર તરજુમામાં ક્યાંય નેમત લખેલી હોય તો હમણાં હું તમને દલીલ આપું છું કે નેમતની વાત છે જ નહીં. આયતમાં શું છે? ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વઇઝ તઅઝન રબ્બુકુમ, યાદ કરો તમારા પરવરદિગારે બૂમો પાડી, નિદાઓ આપી, વાતો વાચા ચર્ચા કરી, અઝાન આપી. વઇઝ તઅઝન રબ્બુકુમ, તમારા પરવરદિગારે અઝાન આપી. લઇન શકરતુમ, અગર તમોએ શુક્ર અદા કર્યો. ટ્રાન્સલેટર મને દેખાય છે. એન્ડ રિમેમ્બર વેન યુ રોડ પ્રોક્લેમ ઇફ યુ આર ગ્રેટફુલ. છે કઈ બાજુમાં નેમત લખેલું છે? નથી ના, નેમત નથી લખેલું. એટલે ખુદાએ શું કહ્યું? તમારા પરવરદિગારે બૂમો પાડી, અગર તમો શુક્ર અદા કરશો તો નેમતમાં વધારો થશે. હદીસોમાં તો છે, એમાં શક નથી. પણ ખુદાએ નેમતની વાત નથી કરેલી. ખુદાએ કહ્યું લાઝી ધનકુમ, નેમતો પણ વધશે, પણ શુક્ર અદા કરશો તો તમે પોતે વધી જાશો. લાઝી ધનકુમ, અગર તમે શુક્ર અદા કરશો ના તો તમે પોતે વધી જાશો. કેમાં વધી જાશો? ઉંમર તમારી વધી જશે, શરીર વધી જશે. હમણાં હું દાખલ થયો તો મને કોઈક મુરબ્બી બિચારા મારા શુભ ચિંતક હશે, મારાથી મોહબ્બત કરતા હશે, કહ્યું શેખ બહુ સુકાઈ ગયા છો. તો મેં વટાળે ન કહ્યું, કારણ કે પહેલેથી મને કહી દીધું, મને કહેવાનું મન થયું કે એક દાવત જમવાનું આપી દેજો તો થોડો માસ વધારીએ. સલ્લુ અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ. હા, તો શું વધે? ઇન્સાનનું વજૂદ જે છે એ વધે. ખુદાની બારગામાં જેણે શુક્ર અદા, લઅઝીદન્નકુમ વલઇન કફરતુમ. ત્યાં પણ આયતમાં ક્યાંય લખેલું છે કે કુફરાની નેમત? નેમતને તમે ઇનકાર કર્યો. માશાઅલ્લાહ તઆલા, મારા ઉસ્તાદ આવી રહ્યા છે, થોડા આગળ આગળ આવી જાઓ તો બાદમાં આવા વાળાઓને તકલીફ ન પડે. સલ્લુ અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ. એક વાર સલવાત પડી મુહમ્મદ વઆલ મુહમ્મદ પર. અહસન અહસન, જઝાકુમુલ્લાહ. એક વાર બાવાઝે બલાન, સલ્લુ અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ. અહસન અહસન.
તો પરવરદિગારે આલમે શુક્રની જ્યારે વાત કરી તો વધારાની પણ વાત કરી, પણ ફક્ત નેમતનો વધારો જ નહીં, નહીં, શુક્રની અંદર ખુદાએ કહ્યું તમો શુક્ર અદા કરશો તો તમે પોતે વધી જશો, તમારી કિંમત વધી જશે. અને ખુદાના કાયદા કાનૂન છે, આ દિવસોની અંદર એનો સમય આપણા પાસે નથી. આ વાતને શરૂ એટલા માટે કરું છું કે જેથી કરીને જેના માટે આપણે જમા થયા છે એની અંદર કંઈક વધારો થઈ જાય. એટલે શુક્ર કરીએ અને વધારો થઈ જાય આપણા પોતાની અંદર, નહેમતમાં નહીં. કે ખુદાની આપેલી નહેમત તમે શુક્ર અદા કર્યો તો બે ચાર પૈસા વધી ગયા, નહીં, એ તો થશે જ, ખુદાનો વાયદો છે, શુક્ર અદા કરીશ તો વધારો થશે. હું એની વાત કરું છું કે બંદા તું શુક્ર અદા કર, અને જ્યારે તું શુક્ર અદા કર તો તારી અંદર વધારો થાય, તારા વજૂદની અંદર વધારો થાય, તારી આત્માની અંદર વધારો થાય, તારી જાનની અંદર વધારો થાય, તારું આ દુનિયાની અંદર આવવું જે છે એની અંદર વધારો થાય. ખુદાએ જ્યાં શુક્રની વાત કરી વધાર, દલીલ આપી દઉં તમને થોડા વિષયથી ને થોડા હટવા માટે. ખુદાવંદ કરીમના કાયદા કાનૂન છે એ આપણને યાદ રાખવો જોઈએ. એટલે ખુદાએ કહ્યું શુક્ર કરશો તો વધારો મળશે, નહેમતમાં નહીં, તમારી અંદર. લઅઝીદન્નકુમ, અરબી કેને આવડે છે થોડી થોડી, આ ઉસ્તાદોને તો આવડતો હશે. અઝીદન્નકુમ, તમને વધારો કરી દઈશ, તમારો વધારો થશે, ખીચા નહીં ભરાય, બેક બેલેન્સ નહીં થાય, તમારી અંદર વધારો. જો શુક્ર કેમ થાય, પેલે શુક્ર એટલે શું? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ, મૌલાએ કાયનાતની એક મશહૂર સુંદર ફરમાન છે નહજુલ બલાગાના માહિર જે છે એ બયાન કરે છે, કહ્યું શુક્રુલ મુનાફિક લા યતજાવઝ લિસાનહુ. મુનાફિક જ્યારે શુક્ર કરે ને, હવે હું આ જ્યારે બયાન કરું તો તમને તમે પોતે ના દેખાઓ, આજે જ મને કોઈ યાદ રહ્યું શેખ તમારી મજલિસ મને ઓલું બહુ યાદ રહ્યું. શું યાદ રહી ગયું છે? જ્યારે પણ મને ભેગા થઈને યાદ આવે કે જેને કમરો હોય એને પીરું દેખાય, જેને કમરો એને પીરું દેખાય, એટલે જેને ટોપી ચડતી હોય એને માઠું લાગી જાય કે ભાઈ તને મહેમાન તરીકે અહીંયા બોલાયો ને તું આવીને અમને આમ જ પાઠા માર, ભાઈ ક્યાં તને માયરા છે, તને વાગી ગયું તો કરી નાખેલા જ. મૌલાએ કાયનાત કહે છે શેખ મુઈઝ નહીં નહજુલ બલાગા, શુક્રુલ મુનાફિક લા યતજાવઝ લિસાનહુ. મુનાફિક જ્યારે શુક્ર કરે ના તો જબાનથી આગળ નથી વધતો એનો શુક્ર, તસ્બીઓ લઈને ફરતો હોય, તસ્બી કાઢતો હોય, શુક્ર શુક્ર શુક્ર. મુનાફિક એનું શુક્ર જે છે એ જબાનથી ને આગળ નથી વધતું, ત્યાં આવીને અટકી જાય. શુક્રુલ મુનાફિક લા યતજાવઝ લિસાનહુ. પણ મોમિન જ્યારે શુક્ર કરે તો આ તસ્બી તો કરે, જબાનથી ને શુક્ર કરે, શુક્રના સજદા પણ કરે, પણ શુક્રનો મતલબ મૌલાએ કાયનાતે સમજાવ્યો, કહ્યું મુનાફિકનું શુક્ર જે છે એ એની સીમા, એની જબાન, યા એનું મોઢું, યા એની વાચા, યા એના બોલ, યા એની ચર્ચા જ છે, એનાથી આગળ વધતું નથી. પણ મોમિન જ્યારે શુક્ર કરે, વ શુક્રુલ મુમિન યુઝહિરુ ફી અમલે, મોમિન જ્યારે શુક્ર કરે છે તો એના અમલની અંદર દેખાઈ જાય કે આ ખુદાનો શુક્રગુજાર બંદો છે. માલુમ પડ્યું શુક્ર જે છે એ ચર્ચા અને જબાનની વાત નથી, શુક્ર ત્યારે થાય કે જ્યારે અમલ બજાવવામાં આવે. હવે અઝાને મહતરમ, ખુદાવંદે કરી મેં કહી દીધું શુક્ર સાથે હું વધારો કરી દઈશ, અને એ કઈ આયતમાં? ગફૂરુન શકૂર, કુરબાની આયતમાં, કે તમારા પાસે અજર કાંઈ નથી જાતો સિવાય મારી અહેલે બેઇતની મવદ્દત. સવાલ ઉત્પન્ન થાય છે કે મવદ્દત એટલે શું? ઘણા મૌલવી હઝરત ઝાકિર કિરામ આ વસ્તુને અહીંયા ચોખવટ પાડી ગયા છે, એના ઉપર પ્રકાશ પાડી ગયા છે. પણ આપણે શબ્દકોશમાં જઈએ, મૌલવીઓને મૂકો, મૌલવીઓ જ્યારે મારા જેવા અધૂરા હોય છે ને તો અધૂરી અધૂરી વાત કરીને ચાલ્યા જાય છે, અને પછી કોમને ખબર નથી પડતી કે નમળે થાબડે બેસવું કે ક્યાં બેસવું. શબ્દકોશ, એક શબ્દ છે મોહબ્બત, એને હબ કહેવાય, અને એક અરબી ભાષાનો શબ્દ છે વુદ, મવદ્દત. ખુદાએ કહ્યું કુલ લા અસઅલુકુમ અલયહી અજરન ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા,
કહી દે હું કઈ અજર નથી ચાહતો સિવાય એ કે મારા સગાવાળા યા કરાબતદારોની સાથે તમને મવદ્દત કરવાની છે મુસલમાન મોહબ્બત અને મવદ્દતમાં ફરક શું છે તો શબ્દકોશનો તમને જવાબ આવશે અને આ પ્રમાણે આવશે જે ઘણા ખરા અહીંયા વિદ્યાર્થી છે તાલિબ ઇલ્મ છે એ ખૂબ આને સમજી લેશે કહ્યું અલ હુબ્બુ મસ્તકર ફિલ કલ્બ મોહબ્બતની વાત જે છે ના પ્યાર ઇશ્ક જેની આપણે આપણી ભાષામાં મોહબ્બત પ્યાર ઇશ્ક અલ હુબ્બુ મસ્તકર ફિલ કલ્બ મોહબ્બતની વાત યા હુબ્બની વાત જે એ છે કે જે વસ્તુ ઇન્સાનના હૃદયમાં સમાઈ જાય એમાં આવીને ઠોસ જગા બેસીને મક્કમ રહી જાય ઇસ્તકરાર ડગે ના આ શું છે મોહબ્બત સવાલ એહલે બેત પ્રત્યેની જે આપણી મોહબ્બત છે એ ક્યારે ક્યારે ડગમગે છે કે નહીં હું તમને પૂછું છું ડગમગે છે ને માલુમ પડ્યું અગર એહલે બેત અલેમુ સલામ પ્રત્યેની મોહબ્બત એ પણ ડગમગે છે તો મોહબ્બત જ નથી દૂરની વાત છે એ તો ફક્ત જબાન તો દાવો છે મોહબ્બત શું છે અલ હુબ્બુ મસ્તકર ફિલ કલ્બ દિલની અંદર જે સમાઈ જાય સ્થિરતા હાસિલ કરી લે એ છે હુબ અથવા તો મોહબ્બત વલ વુદ્દ મા યુઝહિરુ ફિ સુલૂક મોહબ્બત એ છે કે જે દિલની અંદર સમાઈ જાય મવદ્દત એ છે કે જે અમલની અંદર નજરે તરી આવે એટલે પોતાની ઘરવાળીને સવારથી સાંજ આઈ લવ યુ કહેવું એ મોહબ્બત છે મવદ્દત ત્યારે થશે કે મારા કાર્યોથી ને એને સાબિત કરી દઉં કે હકીકતમાં હું તારાથી મોહબ્બત કરું છું અને જ્યારે હું અમલથી ને મારી ઘરવાળીને યા મારા શોહરને અમલથી ને મારા કિરદાર અને સુલૂકથી ને બતાવી દઉં કે હું તારાથી મોહબ્બત કરું છું એ મવદ્દતની વાત થઈ રહી છે એટલે રસૂલ પાસે ખુદાએ કહ્યું કુલ લા અસઅલકુમ અલયહ અજરન ઇલ્લા મવદ્દત ફિલ કુરબા તમને અહલે બેત અલેમુ સલામ મારા નજદીકના કરાબતદારો યા સગાવાળો સાથે મવદ્દત કરવાની છે એનો મતલબ એ કે તમારા અમલની અંદર દેખાવું જોઈએ કે અમો અહલે બેતને ચાહવાવાળા અને માનવાવાળા છે અને ઇન્શાઅલ્લાહ તઆલા મારું તમારું અહીંયા એકઠા અને જમા થવું એનો એક ભાગ છે એ અમલ કરીને હું ખુદાની બારગામાં પેશ કરું છું કે મારા સુલૂકની અંદર હું બતાવી દઉં કે આ જાતોથી હું મોહબ્બત કરું છું એટલે સવાલને શરૂઆતમાં લઈ જાઓ મેં તમને સવાલ શરૂઆતમાં કર્યો હતો કે આ જાતે મુકદ્દસ આ લોકોની જિંદગીમાંથી શા માટે સબક હાંસિલ કરવો જોઈએ કારણ કે આ ખુદાનો હુકમ છે એ લોકોના જીવન વૃતાંત અને જિંદગી ઉપર મનન કરો અને અમલ સુલૂકની અંદર પોતાની રેણી કેણીની અંદર એને ઉભરાવી عجب بات سي صلوا على محمد وعلى محمد આ મવદ્દતની વાત સુત આપણને એમ છે કે એટલે બેત માટે જ આવી છે બીજા કોઈ માટે આવી છે કે નથી આવી કોઈને ખ્યાલ મવદ્દત એટલે બેત માટે જ આવી છે નહીં આ મવદ્દત ઇન્શાઅલ્લાહ તઆલા આપણને અહીંયા એનો કઈ વાંધો નહીં હોય મને હજી પૂરતા સમાચાર નથી મળ્યા કે ક્યાં પાણીમાં આપણે તરીએ છે ભલે પછી હું બર્મિંગહામનો જ લેખાઓ અવારનવાર તમારા દરમિયાન આવું છું અને દુઆ કરતા રહો કે આવતા રહીએ ઇન્શાઅલ્લાહ રિઝવાનભાઈને યાદ હશે ઇન્શાઅલ્લાહ 2019માં છે આપણું પાછું અહીં ઇન્શાઅલ્લાહ આશરે ઝૈનબિયા દરમિયાન તમે મને દાવત આપેલી છે ઇન્શાઅલ્લાહ દુઆ કરો આપણે બધા સહી સલામત રહે અને એ વેકડા ઉપર ઇન્શાઅલ્લાહ ફરીવાર મુલાકાત થશે સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ તો કઈ એવા સમાચાર મળ્યા નથી કે હમણાં આપણે બર્મિંગહામની અંદર આપણો સમાજ જે છે કે આ પાણીમાં તરે છે પણ ગઈ ફેરે આવ્યો હતો ત્યારે પણ કહ્યું હતું આજ ફેરે પણ તકરાર કરું છું એ પણ જુમલો ઘણા ખરાને બહુ ગળે અટકી ગયો છે અવારનવાર હું મારા મજલિસો અને તકરીરોની અંદર વિષયોની અંદર કહું છું કે દુનિયાના કાગડા બધા કાળા જ હોય દુનિયામાં તમને કાગડા ધોળા રંગના ક્યાંય નહીં મળે
અગર કાગડા દુનિયાના બધા કાળા જ હોય તો દુનિયાના જેટલી આપણી પ્રજા અને કોમ ખો જાશે આઈસના શ્રી છે દુનિયામાં જ્યાં 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 સુખ છે એ જ અહીં હશે જ્યાં ત્યાં દુઃખ છે એ જ દુઃખ અહીં હશે જ્યાં ખૂબીઓ ત્યાં હશે એ જ ખૂબીઓ અહીં હશે જે ખોટ નબળાઈ ત્યાં હશે એ જ નબળાઈ અહીં હશે દુનિયાભરની અંદર આ નબળાઈઓ ચાલી રહી છે અને એમ તો કહી શકાય કે બર્મિંગહામ જમાતના લોકો કંઈ દૂધના ધોયેલા નથી તમે છો કંઈ દૂધના ધોયેલા કે છો પાણીના ધોયેલા છો ના દૂધના ધોયેલા કોઈ નથી તો નવાઈ નથી કે આવા કોયડાઓ આ સમાજની અંદર પણ હોઈ શકે આ મામલો ક્યાં આવ્યો છે આજે આપણે આ શહાદતોના દિવસોને મનાવી રહ્યા છીએ પણ જરૂરી છે આ ચર્ચાઓ કરવી પરવરદિગારે આલમ કુરાને મજીદમાં સૂરે રૂમની 21મી આયત છે ચેપ્ટર 30:21 ઇરશાદ થયો કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અન્ફુસિકુમ અઝવાજન લિતસ્કુનુ ઇલૈહા એની નિશાનીઓમાંથી છે આવી ગઈ આયત 30:21 એની નિશાનીઓમાંથી છે કે એને તમારા માટે તમારામાંથી જ જોડાઓને પેદા કર્યા જેથી કરીને તમો શું હાસિલ કરો વદત નહીં ભાઈ લિતસ્કુનુ ઇલૈહા એણે તમને પૈદા કર્યા તમારામાંથી જ એ જોડાઓને પૈદા કર્યા જેથી કરીને તમો એકબીજાના સુકૂનનો સામાન યા હથિયાર યા વસીલો યા પ્રતાપ બની જાઓ વજઅલ બૈનકુમ મવદ્દતન વ રહમા પાછો શબ્દ આવ્યો અને ખુદાએ તમારા બંનેના વચમાં મોહબ્બત નહીં પાછું મવદ્દત ખુદાએ તમારા બંનેના વચમાં મવદ્દત અને રહમત નાખેલી છે ઇન ફી ઝાલિકા લઆયાતિન લકૌમી યતફક્કરૂન અવશ્ય ખરેખર એમની અંદર તમારામાંથીને તમારા જોડાઓને બનાવવા જેથી કરીને તમો એકબીજાનો સુકૂનનું કારણ બની જાઓ અને એ બનવાની અંદર યા બનાવવાની અંદર અમોએ સાથમાં રહેમત અને મવદ્દત યાને કે મોહબ્બતને નાખે આની અંદર જે વિચાર કરવાવાળા છે બુદ્ધિવાળા છે મનન કરવાવાળા છે સોચવાવાળા છે એના માટે અમારી નિશાનીઓ છે પણ હું મનન નથી કરતો જ્યારે શાદીની વાત આવે ગરવાસોની વાત આવે તો ખુદાએ અહીં પણ કહ્યું છે કે તમારામાંથી તમારા માટે પેદા કરેલા જોડા અમારા બનાવેલા છે અમારી નિશાનીઓ છે અને આ જોડાઓને જ્યારે અમે બનાવે છે તો અમે આ સાથે જોડા સાથે બીજા જોડા આપીએ છીએ ગુજરાતીમાં તો આમ ના બોલાય જોડા મારે છે પણ શુદ્ધ ગુજરાતી તો બોલાય આજે છે જોડા લાગે છે એ રસ્તાની બોલી છે મહાવ્રતન બોલાય કે જોડા પણ જોડા એટલે ખુદાએ કહ્યું અમોએ તમારા માટે જોડાઓને બનાવ્યા સાથે જોડાઓને નાખ્યા ક્યાં છે આ જોડા આ તમારા સામે છે કહ્યું આ જોડાઓને જ્યારે બનાવે છે ને સાથે બીજા બે જોડાઓને આપીએ છીએ પગરખા નહીં એટલે પેર બે જોડાઓ સાથે એ અમારા તરફથી હોય છે તમારી જોડીને જ્યારે અમો બનાવીએ છીએ ને કુરાનની આયત છે તમારા સામે વમિન આયાતિ અન ખલક લકુમ મિન અન્ફુસિકુમ અઝવાજન તરજુમો એવો જ હશે કંઈક ઇંગ્લિશમાં ધેટ્સ ધેટ જોડા અઝવાજન એટલે જોડા પેર જેથી સુકૂન મળે તમને પણ આ જોડા સાથે અમે બીજા જોડા શું આપીએ છીએ મવદ્દત પણ અમારા તરફથી હોય છે ગિફ્ટ શાદીનું ગિફ્ટ રહેમત પણ અમારા તરફથી હોય છે તમારા જોડાઓને અમો બનાવીએ છે એ જોડાઓ સાથે બીજી બે જોડી વાળી વસ્તુઓ મવદ્દત અને રહેમત અમને અમે તમને સાથે આપીએ છે માલુમ પડે છે કે જ્યારે ખુદાએ કહી દીધું ત્યાં પણ મવદ્દતનો શબ્દ છે પોતાની ઘરવાળી યા ઘરવાળાથી ને મોહબ્બત નથી કરવાની મવદ્દત કરવાની છે એને સાબિત કરવાનું છે કે હું તને ચાહું છું અને તું મને ચાહશ પણ જિંદગીની અંદર આ મવદ્દત પણ ચાલી જાય ક્યારેક ક્યારેક રહેમત પણ ચાલી જાય અને ઓ જે જોડા હતા જોડીના હતા એ બેને છૂટા પાડવા જોઈએ ચાલ્યા જાય
અને અગર છૂટતા ન પાડે તો ક્યારેક ક્યારેક ઘૈડે ઘટપડે આ જોડા આવે, આ પગ પગથિયાની વાત કરું છું, જોડા આવે જો ઘસાઈ ગયા હોય તો એ જ પહેરવા જોઈએ. જેના ઘરમાં કજિયા કંકાસ હોય એને જ ખબર હોય કે આટલા વર્ષ 20-30-50 વર્ષ કાઢી નાખ્યા, હવે ક્યાં છૂટા છેડા કરવા, ચાલે છે કબર ના કાંઠા સુધી. નહીં ભાઈ, જ્યારથી જાયગા ત્યારથી સવાલ. મેં ક્યારે મારા પોતાથી સવાલ કર્યો કે ખુદાની આપેલી જે બે નિયામતો હતી, જ્યારે જોડા એને બનાવ્યા તો એને મેં સાંચવ્યા? કોમ ની અંદર તલાકો છૂટાછેડા જો જમાતના કોઈ મને ભેગા નથી થયા સિવાય તૌફિકભાઈ, આવી વાત તૌફિકભાઈ એરિયા ગવાચ, કાંઈ વાત નથી કરી મને. એને મેં કહ્યું દુનિયાના કો કાગડાઓ બધા કાળા, કેમ છે તલાકના અહીંયા સ્ટેટિસ્ટિક છે આપણા પાસે? બહુ જાજુ છે કે ઓછું છે? મીડિયમ. કેવું શોભે મીડિયમ. સલ્લો અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હા, ખરેખર કદાચ કદાચ તમે દૂધના ધોયેલા હશો, ક્યાંય નથી મીડિયમ. બધા એક ઓર માણસો બૂમોને રાડું પાડે છે, પણ તમે મીડિયમ, અલહમદુલિલ્લાહ મીડિયમમાંથી આપ થઈ જાવ, ઇન્શાલ્લાહ તલાક બંધ થઈ જશે ઇન્શાલ્લાહ. ભાઈ આ બધું શા માટે થાય છે? અને આપણે ભૂલ્યા નથી કે આપણે કઈ જાત માટે આવ્યા છે? જનાબે ફાતિમતુ ઝહરા અલયહા સલામ. ઈ આપણને બતાવશે કે ભાઈ આ બીબીને ઓળખીએ તો કઈ રીતે ઓળખીએ, એના જીવન વૃતાંત ઉપર આપણે નજર કરીએ તો માલૂમ પડે કે આ છૂટા છેડાઓ મવદ્દતની વાત, ખુદાએ અહેલે બેત માટે મવદ્દત યાને કે એવી મોહબ્બત કે જેના પાછળ અમલ હોય, નથી જો એ નીકળ્યો કે એના જીવન વૃતાંતને શીખીએ એના ઉપર અમલી રૂપ અપનાવી. અને શાદીની જ્યારે વાત આવી તો ત્યાં પણ મવદ્દતની વાત છે, એ નથી સંચવાતા. અને જ્યારે બીબીની જિંદગીને જુએ તો કોણ આપણને જવાબ આપશે કે આ બીબી હતા કેવા? આજે જ હમણાં થોડી વાર પહેલા 15-20 મિનિટ થઈ છે, તમારા જ માશાઅલ્લાહ આલિમે દીન છે સૈયદ અલી રઝા રિઝવી, હમણાં મડાગાસ્કર ખાતે આવ્યા છે. અહીંયા અમે ફાતિમિયા માટે હમણાં મેં સામે, મને બહુ મજા આવી ગઈ. એક સુંદર હદીસ પડેલી, જનાબે બીબી અલી સલામની શહાદત થઈ ગઈ ના તો ત્યારબાદ મૌલાએ કાયનાતને સવાલ કરવામાં આવ્યો કે હવે તો જનાબ અલૈહા સલામ ચાલ્યા ગયા, કેવી નિવૈડી, કેવી લાગી? ઓ તો અલગ છે કે રસૂલે ખુદાએ પૂછ્યું હતું બીજા દિવસે કે મારી દીકરી કેવી લાગી, આ તો હવે ચાલ્યા ગયા જનાબે બતુલ અલૈહા સલામ, અને સવાલ કર્યો મૌલાથીને કેવી લાગી, જિંદગી કેવી વિતાવી. તો મૌલાએ કહ્યું શું કહું, જન્નતથી એક ફૂલ આવ્યું હતું, એ જન્નત તરફ પાછું ચાલ્યું ગયું, પણ એનું ખુશ્બુ હજી મારી જિંદગીમાં બાકી છે. ફાતિમા, જન્નત એક ફૂલ આવ્યું હતું, જન્નત તરફ પાછું ચાલ્યું ગયું, પણ એ ફૂલની ખુશ્બુ સુગંધ જે છે એ હજી સુધી મારી જિંદગીની અંદર બાકી છે. મુસલમાન, આ શું બયાન થઈ રહ્યું છે? ઘરની વાત કોઈ દી કરાવાય? તમે કરો છો ઘરની વાત, પહેલી તમારી શાદી થઈ ગઈ છે, થઈ ગઈ છે, ઘરની વાત કોઈ દી બહાર કરાવાય? ના કરાવાય ના, ઘરવાર સાથે ઝઘડાઓ થતા હોય, બચ્ચાઓ સાથે મોટા થઈ જાય તો કઈ આગ્રા ન રહીએ, ઘરની વાત બહારે ન કઢાવાય, સહી છે? પણ આ શું કરી રહ્યા છે મૌલાએ કાયનાત? ચોક્કસ છે કે મૌલાએ કાયનાત ખોજા નહોતા, કે આપણી માન્યતા છે ઘરની વાત બહારે ન કઢાવાય. મૌલા, તમે ઘરની વાત બહારે કાઢો છો ને અમે તમારા માનવાવાળાનું માનવું અને કહેવું અને વાવટો ધ્વજ લઈને ફરીએ છીએ કે ઘરની વાત બારે ન કરાવાય. હા મુસલમાન, ઘરની વાત બારે ન કરાવાય, પણ મારી બીમારી એ છે કે ઘરની વાત જે ન કરવી જોઈએ હું કરું છું ને જે કરવી જોઈએ કરતો જ નથી. ઘરની વાત જે કરવી જોઈએ એ કરતો નથી, અને જે ન કરવી જોઈએ એને કરું છું, મને જલેબી મીઠાસ એમાં મળે છે. મૌલા તમે ઘરની વાત, આ તો મેં આમ કહ્યું તમને એમ કે મને મન થઈ ગયું એટલે ઘરની વાત કરે, નહીં. અલ્લામા અમીન એમની કિતાબની અંદર આ વાક્યાને લખે છે કે મૌલાએ કાયનાત બીબી અલૈહિસ્સલામની શહાદત બાદ
એમના સાથી સાથે ચાલી રહ્યા હતા. અને ચાલતા ચાલતા મૌલાએ સામે એને પૂછ્યું, સાથીને સામે પૂછ્યું, કહ્યું, યાર, મારા ભાષા અલ્ફાઝ છે, કહ્યું, યાર, કહ્યું, તું ચાહે છે તને બતાવું કે મારું જીવન ફાતેમા સાથે કેવું વિતાવ્યું છે? આપણ્યા બહુ ઓછા હશે એવું. ઘરવાળી બધાની સલામત રહીએ. માશાઅલ્લાહ, તૌફીક બહુ, આવાજ થી ને તૌફીક. સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. હા, કઈ યાર, તને બતાવું મારી જિંદગી રસૂલની સાહેબઝાદી સાથે કેવી રીતે મેં વિતાવી, તને બતાવું. હા મૌલા, બતાવું. મૌલા, ઘરની વાત તમે બારે કાઢો છો. માલૂમ પડે છે કે મૌલાએ કાયનાત કંઈક સમજાવી રહ્યા છે કે એવા મોકાઓ તલાશ કરો, એવી વસ્તુઓ જે ઘરની હોય એને બહારે કાઢો, જેથી કરીને લોકોને એનાથી ઉત્તેજન મળે, એનાથી ને કોમની અંદર ઉન્નતિ, પ્રગતિ અને સુધારો, વધારો, ઘટાડો થાય. એટલે સામે મૌલાયના મિત્ર યાર દોસ્તને કહ્યું, કહ્યું, યાર, તને બતાવું મારી જિંદગી કેવી રીતે વિતાવી છે મેં ફાતેમા અલૈહિસ્સલામ સાથે. મૌલા, બતાવો. કહ્યું, યાર, જાણી લેજે મારા ઘરની અંદર ફાતેમા અલૈહિસ્સલામે પાણીના મશકો એટલા ભર્યા, એટલા લાવી બારેથી ને પાણી ભરી ભરીને, કે પાણી ભરી ભરીને મારી ફાતેમા અલૈહિસ્સલામના ખંભો યા કંધો જે છે ના, એ જખમી થઈ ગયો હતો અને દુખ્યાવો હતો. યાર, તને ખબર છે મારી ફાતેમાએ ઘરની અંદર એટલી ચક્કીઓને પીસી છે, એટલી ચક્કીઓને પીસી, ચક્કીને સમજો, આ ચક્કી પીસો કે ઉર્દુમાં બધું વટાઈ જતો ચક્કી પીસના, ગુજરાતી છે આપણે, ચક્કી એટલે શું ગુજરાતીમાં? હા, ઘેંટી, ઠીક છે. પછી પીસવું એટલે શું? એટલે દરવું, લોટને દરવું. મુસલમાન યાર, તને ખપે છે તને બતાવું કેવી રીતે મેં જિંદગી વિતાવી છે? આને સાચવશો કેમ આપણે? ખુદાએ જે જોડાઓને બનાવ્યા સાથે મોહબ્બત મવદ્દત આપેલી હતી, રહેમત આપેલી હતી, એ બધામાં તીડ, ફાડા, દરાર, કાપકૂટ, છૂટા છેડા આ કેમ નથી સંચવાતું? તરીકાઓ ઘણા છે સમાજની અંદરથી ને તલાકોને નાશ કરવું, ઘણું છે, એના ઈલાજો ઘણા છે. મને અમુક જ આપવા છે આજને, એમાંનો એક ઈલાજ ત્રણ હદીસ પડું, રસૂલે કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. તૌફીકભાઈ, એક કલાક પૂરી ના થાય, સાત સાત કલાક ગાડી ચલાવીને આવું ને એક કલાક આપો પૂરી ના થાય, પણ કોશિશ કરશો. મુસલમાન, કેવી લાગી ફાતેમા? કેવી રીતે સાચવી? તો મેં કહ્યું ઈલાજ ઘણા છે, રસૂલની ત્રણ હદીસ પડી. પહેલી હદીસમાં આ ઈલાજોમાંનો ઈલાજ છે, અને આ ઈલાજ એવો છે કે અલ્હમ્દુલિલ્લાહ તઆલા એમની અંદર મા બહેનો બહુ જ આગળ છે, આપણી મા બહેનો બહુ જ આગળ છે. આજે પણ ઇન્ટરફેટમાં બપોરનો આવ્યો તો મારી જ દીકરી કહેવાય એમ તો, કે તમે મૌલાના લોકો બસ બૈડાઓને મારતા જ હોવ છો, આજે વ્યાજી ના કરો, આજે તમને છાપડે ચડાવશો ઇન્શાઅલ્લાહ. રસૂલે કરીમ ઇરશાદ ફરમાવ્યું, કહ્યું, ઇઝા સકિય રજુલ ઇમરાતે ઉજીર, અગર મર્દ, પુરુષ, જણ પોતાની ઘરવાળી, પોતાની સ્ત્રી, પોતાની ધર્મપત્નીને એક પાણીનો ગ્લાસ યા જામ પાણી પીવરાવે તો એને એનો અજર મળશે. માર્યા શું હોય? બધું ઊંધું જ હોય. ચાય કપે ચાય લે આવતો, બધું ઈ જ લ્યાવે. પાણી ખપે તો ઈ લ્યાવે. એટલે રસૂલે ઓલી હદીસ પણ છે, પણ આ મર્દો માટે છે, આપણા માટે. એટલે કહ્યું છાપરામાં ચડે આ લોકોને મજા આવી જશે, તમને કહેશે આને અવારનવાર બોલાવો, અમારા ફેવરમાં વાત કરે છે, જે ખિલાફ કરે કે એને પાછો બોલાવવાનો. પહેલી હદીસ શું સમજાવવાનો છે? બધી પડી લો એ. બીજી, આ પણ રસૂલે કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ.
રસૂલે કરીમ ઇરશાદ ફરમાવ્યું, કહ્યું લા યખદમુલ ઇયાલ ઇલ્લા સિદ્દીકુન ઔ શહીદુન ઔ રજુલુન અરાદા ઔ યુરીદુ બિહી અલ્લાહુ ખૈરદ દુનિયા વલ આખરા. પોતાના ઘરવાળાઓની ખિદમત નથી કરવાની તાકાત રાખતા સિવાય એ લોકો કે જે સિદ્દીક હોય છે, સાચા લોકો હોય ના, એની અંદર તેવળ હોય છે. આપણી ગુજરાતીમાં કહેવાય પાપડ ભાંગવાની તાકાત. ગુજરાતીની કહેવત છે, આ બધે મારા માસ્તરો છે બધે. પાપડ જે છે ને, મહેનત ખપે, પાપડને તોડવું હોય તો આમ હવામાં પાપડ તૂટી જાય, પણ આ પાપડ એટલા જાડા હોય કે નથી થતો મારાથી. મુસલમાન રસૂલે કરીમ કહી રહ્યા છે, પોતાના ઘરવાળાઓની સેવા કરવી, ખિદમત કરવી, લાયક દુમુલ આયાલ, એમના ઘરવાળાઓની ખિદમત નથી કરવાની તાકાત સિવાય એ લોકોમાં કે જે પોતાની જિંદગીની અંદર એવા અમલો કરીને સાબિત કરી દે, ઇલ્લા સિદ્દીક, કે જે સાચા હોય, ઔ શહીદ, અથવા શહીદ. શહીદ એટલે લડાઈમાં મરી જાય એ નહીં, શહીદ એટલે ગવાહ. એ અમલ કરીને ખુદાની બારગામાં ગવાહી આપે કે આ ખુદાના કાયદા કાનૂન છે, ઘરવાળાની મને ઇજ્જત કરવાની છે, ઘરવાળાઓની મને સેવા કરવાની છે, ઔ શહીદ. અથવા તો એવો ખુદાનો બંદો કે જેના ઉપર ખુદાની નજરે કરમિયા રહેમતની હોય, જેના માટે ખુદા એ ઈચ્છતો હોય કે એને દુનિયાની ભલાઈ પણ મળી જાય, આખરતની પણ મળી જાય. એમ મુસલમાન, આ આખરત અને દુનિયાની ભલાઈ તારા હાથમાં છે. તું કેટલો નગુણો કેવા, આપણી ભાષામાં તું કેટલો બેવકૂફ કેવા, કે આ સિદ્દીકનો શબ્દ યા લકબ, આ શહીદનો શબ્દ યા લકબ, યા ખુદાનો એવો ચહીતો બંદો બની જા કે જેની નજર તારા ઉપર હોય, દુનિયામાં ભલાય અને આખરતમાં શું કરવાનું છે? આસાન, ઘરવાળાઓની સેવા કર. અરે ત્રીજી હદીસ, રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, હદીસનું મજમૂનું ભાવાર્થ આ પ્રમાણે છે. આપે ઇરશાદ ફરમાવ્યો, કહ્યું જે ઇન્સાન મન અલક લુકમતન ફી ફઈ ઇમરાતે, ખુદાના ચહીતા બંદાઓમાંથી છે કે જેણે લુકમો ઉપાડીને, કોરિયો ઉપાડીને પોતાની ઘરવાળીના મોઢામાં આપ્યો. જો આને હસુ આવ્યું તમને, આપણે બીમાર પડીએ ત્યારે કોરિયા એ બિચારી ખવરાવતી આપણને, એનો તો મોકો જ નથી આવતો કે બિચારી એ બીમાર પડીને આપણે એને કોરિયા ખવરાવીએ. એ આપણી સેવામાં જ પડી છે. આ જે ખુદાનું દીધેલા જોડા છે ના, એના તરીકાઓમાં એક તરીકો શું છે કે હું મારા ઘરવાળાઓની સેવા કરતા શીખું. અગર આ સેવાઓને કરીશ તો ખુદાની આપેલી જોડી જે છે ના, મવદ્દત અને રહેમત, એ બચી જશે. અને શાદીની જ્યારે વાત આવે, તમારી શાદી થઈ ગઈ છે ભાઈ? હો ગઈ શાદી? નહીં હોઈએ. જ્યારે પણ શાદી કરવાની હોય, એટલે આપણે ઇસ્તેખારા જોઈ ના, અહીંયા જોવાય છે કે નથી જોતા? નથી જોવાતા? ઓછા અસંત, જીતે રહો, શાબાશ. હવે એક બીજી રીતે સવાલ કરું, આનો તો જવાબ હશે તમારી પાસે કાઝીમના ડેડી. ઇસ્તેખારા ઓછા થાય છે એવો કોઈ કેસ તમારી નજરમાં છે? આ બે મૌલવી તો આ રહ્યા અહીંયા, એ જ કદાચ તમારા ઇસ્તેખારા જોતા હશે બધા અહીંયા, કે જેનો ઇસ્તેખારો જોયો હોય ને તલાક તોય થાય એવા કેસ હોય દુનિયામાં? હોય હે? એ કેમ એમ હશે? ખુદાની કંઈ ભૂલ થઈ હશે? ખુદાની કંઈ ભૂલ થઈ હશે કે ઇસ્તેખારો જોયો હતો મારી દીકરી, કઈ કઈ મોઈસ દઈ દે, દઈ દે, કાંઈ વાંધો નથી, આંખ બંધ કરીને દઈ દે, ને જેને લેવાને તો એને કીધું લઈ લે, લઈ લે, આની અંદર કોઈ ખોટ નથી, તને સારી સારી સુંદર ઔલાદ દેશે, બેંક બેલેન્સ પૈસાવાળો છે, એનો બાપ બધું કામ આવીશ, લઈ લે. ઇસ્તેખારો ખુદાની ક્યાંય ભૂલ નથી. ખુદાનો આ છે કાયદો એક,
કે હા સારી જ તારા માટે આ દીકરી, એ આ દીકરો જમાઈ લાયક છે. આ જોડીઓ જ્યારે તમે બનાવો, અમો બનાવીએ છીએ ને, તો સાથે આ બે વસ્તુ પણ આપીએ છીએ. એટલે આ જોડાઓને બનાવવું, ઇસ્તેખારો તમે અગર કરો તો કરો, અને ત્યાર પછી ગડબડ થાય, ગડબડ ગોટાળો થાય તો વાંક અમને ન દેજો. જોડાઓ બનાવવાની સાથે બે ભેટ સાથે આવે છે. એને શું કહ્યું તમે, શાદીની ભેટ હોય એને શું કહેતા હશો ઇંગ્લિશમાં તમે? હા, વેડિંગ ગિફ્ટ. મા બાપ આપે, સસરા આપે, વેવાય વેલા આપે, એ પહેલા ખુદા આપે છે કે શાદીમાં બે ગિફ્ટ અમારા તરફથી. તમે બે છો તો બે, એક મવદ્દત અને એક રહેમત. હવે તમે વરી ઇસ્તેખારો જોયો અમારા તરફથી, હામાં હા બિસ્મિલ્લાહ કરો, આ બે ગિફ્ટને સાચવજો તો ગાડું ચાલશે. પણ આ બે ગિફ્ટ ખુદાના આપેલા સંચવાતા જ નથી. કારણ શું? એમાંનું એક કારણ આ કે જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે નથી હોતું. જે સેવા કરવાની છે ઓલી ઠેકાણે સેવાના અજ્ર ઘણું પડી શકીએ છીએ આપણે, કે માં બહેનો માટે પણ સેવાઓનો અજ્ર આટલો જ છે, એમાં કંઈ ફરક નથી. તો મૌલાએ કાયનાત, મૌલાએ કાયનાત યારને કહે છે કે કેવી રીતે જિંદગી, તને ખબર છે મારી જિંદગીમાં ફાતેમાએ એટલા પાણીના કૂઝાઓ ભર્યા છે યા મશકોને ભરેલી છે ગંધા ઉપર લાવી લાવીને, કે મારી ફાતેમાનો ખંભો જે છે જખમી. આ ફાતેમાએ ઘરની અંદર એટલો લોટને દર્યો છે, ચક્કીઓને પીસી છે, કે મારી ફાતેમાના હાથ જે છે ને એ છોલાઈ ગયા હતા. યાર તને ખબર છે મારી ફાતેમાએ ઘરની અંદર એટલી સફાઈઓ કરી છે, એટલું મારા ઘરને સાફ રાખ્યું છે, અને એટલા સારા સારા પકવાન અમને ખવરાવ્યા છે, એટલો ખોરાક અમને રાંધી રાંધીને ખવરાવ્યો છે, કે એના કારણે મારી ફાતેમાના વસ્ત્રો કપડાં જે છે ને એ અવારનવાર મહેલા થઈ જતા. એટલા માટે યાર મેં ફાતેમાને કહ્યું કે ફરઝંદ, એ રસૂલની દુખતર, આટલી તકલીફ, ખંભો જખમી, હાથો તમારા છોલાઈ ગયા, કપડાઓ દરરોજ મેલા, ઉપર જતા આ બધા કાર્યનો આટલી થકન થાકોડો, એટલા માટે આઈ બિનત રસૂલ, ચાલો આપણે એક કનીઝનો, કનીઝની વ્યવસ્થા કરીએ, બંદોબસ્ત. અને પછી વાક્યો છે કે એના પછી કઈ રીતે જનાબે ફદ્દા આવ્યા. યાર એ નામ છે, આજે જ મેં વાંચ્યા, ફિદ્દાના તમારે ત્યાં કાર્યક્રમો ચાલે છે. આનો મતલબ શું થયો ભાઈ? બીબી અલૈહિસ્સલામની સીરત, એણે એવું કામ કરી દેખાડ્યું. ઓ તરફ મર્દોને કહેવામાં આવ્યું, તમે તમારી ઘરવાળીઓની સેવા કરો. બીબીએ બતાવ્યું કે મેં મારી જિંદગીની અંદર એવી સેવાઓ કરેલી છે કે મારો ધણી મજબૂર થઈ ગયો કે બારે જઈને મારા વખાણ કરે. મારા તો વખાણ કરવા એ તો દર કિનાર. ઘરની વાતો બારે કાઢવી, જે નથી કાઢવાની એટલે હું તો ફસાઈ ગયો છું, ખબર ક્યાંની લ્યાવો છો, રાંધતા નથી આવડતું, કપડાં સીવતાય, મશ્કરીમાં હોય બે દોસ્તાર બે મિત્રો, નવજવાનીમાં બધું થાય, મશ્કરીની છે ઇજાજત. પણ એક જમાનો આવશે જ્યારે તમે બંને પરવાન ચડશો ને, બે મોટા થશો, તારા દીકરાને એની દીકરી પસંદ આવશે, અને જ્યારે માગું નાખવા ફરઝંદ કહેશે પપ્પા ઓ દીકરી પસંદ છે, તો પપ્પા કહેશે નહીં, એ દીકરી નથી લેવાની. કેમ? કેમ એને રાંધતાય નથી આવડતું. કેમ? અમે જવાન હતા ને ત્યારે એનો ધણી મને કહેતો હતો આને રાંધતાય નથી આવડતું. યા કોઈ કહેશે મારી એવા મારી બાયડીનો હાથ બહુ છૂટો છે, કોઈ ઊંધા મહારાજ કહેશે બહુ લોભણી છે. જે ઘરની વાત નથી કાઢવાની એ બધી મારે,
અને જે કાઢવાની છે. આનો નતીજો શું નીકળ્યો? નતીજો એ નીકળ્યો કે જનાબ ફાતિમા અલયસલામે એવો કિરદાર રચ્યો એમની નાની જિંદગીની અંદર કે મૌલાએ કાયનાતના જવાબાત એમના વખાણો કર્યા. અને અલી અલયસલામે સબક આપણને આપ્યો કે અહીં મુસલમાનો, તમે તમારી ઔરતોની કદર કરતા શીખો, તમો તમારી ઔરતોની કદર કરતા શીખો. અને ઔરતોને એ જ પહેવાઓ કે તમે એવું કરી દેખાડો કે તમારો ઘરવાળો ધણી શૌહર જે છે એ તમારી કદર અને તમારી પ્રશંસાને વખાણ કરતો થઈ જાય. મને નહીં, મારું બધું ઊંધું ચાલે, સવારના ટાઈમ ઉપર ચાઈ ના આવે એટલે અવળો તોબડો ચડે, એ એક તરફ. ચાઈ મારો ના આવ્યો એટલે મારો તોબડો ચડે. રાતના કામેથી ને હું મોડો આવું તો એનો તોબડો ચડે. બધી તોબડો સમજો ગુજરાતીમાં છે, આ એ સલવાર મહંમદ વાળી મહંમદ. આ બધું શા માટે? કારણ કે એકબીજાની જે કદર કરવી જોઈ એ નથી આવડતું મને. માં બહેનોનું શું કહેવું, કેટલી કદર કરવાની છે. એ અગર ન હોત તો તમો ના બોલું, આપણે કોઈ ન હોત. આ જેટલું થઈ રહ્યું છે બધી કુરબાનીઓ લોકોની છે, પણ તે છતાં એ લોકોની કદર કરતા હું નથી શીખતો. બીજી રિવાયત સાંભળો, આ બધા સબક જનાબે ફાતિમા અલયસલામની જિંદગીના છે. આ સંત એજ એતુલ્લાહ અમીની એમની કિતાબની અંદર વાક્ય નકલ કરે છે. એક દિવસનો બનાવ છે, રસૂલે કરીમ મૌલાએ કાયનાતના ઘરે આવે છે મદીનાની અંદર. દાખલ થવાની સાથે શું જોયે છે કે એક ઘંટી પડી છે જેની દરવાની વાત ચક્કી ચક્કી, અને એક તરફ જનાબે ફાતિમા અલયસલામ બેઠા છે, એક તરફ મૌલાએ કાયનાત. બંને જણા સાથે મળીને ચક્કી પીસી રહ્યા છે બારી બારી વારા વારા એક પછી એક. આ એન મોકો છે કે ત્યાં કોણ દાખલ થયું? રસૂલ કરીમ દાખલ થયા. દાખલ થવાની સાથે જ રસૂલે સલામ દુઆ બાદ બંને ચહેરા ઉપર નજર કરી અને રસૂલે એક અનોખો સવાલ પ્રશ્ન કર્યો. અનોખો સવાલ. જમાઈ રાજ પણ ત્યાં છે અને દીકરી પણ ત્યાં છે. તમારા બંનેમાંથી વધારે થાકેલું કોણ છે? તમારા બંનેમાંથી વધારે થાકેલું કોણ છે? આ જવાબ બયાન કરીએ પહેલા ઓલું તમે નોટ કર્યું કે આલી બેઠા છે ઘરવાળી સાથે, ચક્કી પીસી રહ્યા છે, તો આ આલી જે છે એના જવાબ બાદ અગર કહે કે ફૂલ ખુશ્બુ જન્નતની ફૂલ હતું ને ચાલ્યું ગયું ને હજી ખુશ્બુ બાકી છે તો કઈ નવાઈ લાગે છે? આ ફાતિમાએ કિરદાર નિભાવ્યો કે જવાબાદ અલી એની પ્રશંસા કરે છે, અલી અલીસલામ એની પ્રશંસા કરે છે. તમારા બંનેમાંથી થાકેલું કોણ છે? બધા જનાબે ફાતિમાનો ચહેરો ઝુકેલો, મૌલાએ કાયનાતનો ઝુકેલો. હું એટલું કહું છું હસવા આવવા માટે થોડું તમને, કે આપણી ખોજી હોત કોઈ મારી દીકરી મારી ઘરવાળી તો એ સીધું કે હું પપ્પા હું થાકી ગઈ, બહુ થાકી ગઈ છું, સીધો હાથ કરત, હું બહુ થાકી ગઈ છું. અલી કહ્યું ના એના જવાબાત, ખંભો જખમી હતો, હાથ છોલાઈ ગયા હતા, થાકોડો, ભર જવાનીમાં એ રિવાયતોમાં આવશે ભર જવાનીમાં બુઢાપો દેખાતો. ફાતિમા કઈ ન બોલ્યા, ફાતિમા કઈ ન બોલ્યા. અલી અલયહિસ્સલામે જવાબ આપ્યો, કહ્યું યા રસૂલલ્લાહ, તમારી દીકરી ફાતિમા બહુ થાકેલી છે. ફાતિમા કઈ ન બોલ્યા. મૌલા બોલ્યા, તમારી દીકરી ફાતિમા અલયહિસ્સલામ બહુ થાકેલા છે. મુસલમાન,
તને ખબર પડે છે અલી ફાતિમાની કેટલી કદર કરે છે? કેમ? આઈ ઘરની ઓરતો, તમો એવું કામ કરો, એવો કિરદાર બનાવો કે તમારા ઘરવાળાઓ તમારી કદર કરતા થઈ જાય, અને આઈ ઘરવાળાઓ તમે તમારી ઘરવાળીઓની કદર કરતા શીખો તો એ આપણી ભાષામાં કહેવાય કે એ પણ સિદ્ધિ ચાલશે. મારી પણ શાદી થઈ છે, મને યાદ આવે છે. મારી શાદી 24 વર્ષ થઈ ગયા, બુઢા પર ખકડી ગયા. આ ઘણી લોકોની સંસ્કૃતિ છે, ઇન્શાલ્લાહ આપણે ત્યાં નથી. જે મારો અણવર હતો ને, સમજો અણવર, શું બોલો, બેસ્ટમેન, સાઈડ ફ્રેન્ડ ના ઉભો હોય, કાંઈ નકામ હોય, કાંઈ કામનો ના હોય, આડો આડો આવતો હોય, જ્યાં ચર કરવાની હોય તો કરે ના, આમ ખોટે ખોટે આમ શું છે પસીનો જોયું, આપણે ચર આવતી હોય બગલમાં, એ પસીનો ભાઈ અહીંયા ચર આવે છે, અહીંયા કરતો કંઈ કહેવાય કે દમનો કંઈક કામનો, કાંઈ કામનો ના હોય, હા અમુક જે કાઢી કામ આવે. તો એણે પણ મને કીધું હતું, મજલિસોમાં પણ તમે સાંભળ્યું હશે, હું હતો શેખ ભણ્યો ત્યારે, હું શેખ હતો ભણતર લેવા બાદ, જેની તાલીમ બાદ પછી મારી શાદી થઈ છે. કહ્યું શેખ તું શેખ છો, તને વધારે ખબર હોય, પણ તે ઓલું સાંભળ્યું છે ને વાક્યો બિલાડીનો, યાદ છે તમને? યાદ હશે ના, નવજવાનો માટે યાદ અપાવી દે. કહ્યું શું છે ભાઈ બિલાડીનો વાક્યો? ભલે શેખ કે શેખ એટલે તો જ કઈ આખી દુનિયાનો દરિયો પી ગયા હોય, ખાલી ડબ્બા હોય એ જ વધારે અવાજ કરે અમારા જેવા, કાંઈ જાણતા કાંઈ ના અવાજ. આ જો 57 મિનિટની મિસની મજલિસ પડે પણ હજી મસાહેબમાં ન આવ્યા હોય, શું કરીએ? તો કે શેખ ઓલું યાદ છે ને બિલાડી? કહ્યું શું છે? કહ્યું ઓલું બનાવશે એ મજલિસોમાં પણ સાંભળ્યો હશે, તે કંઈ બયાન થાય છે, શું કરવાનું છે? કહ્યું એકની શાદી હતી ના, એનો આ નકામો જે કાંઈ કામનો ના હોય, એને કીધું કે જો ભાઈ એક વાક્યો એવો બન્યો છે, રાજા મહારાજા આગલા જમાનાનો, એકની શાદી થઈ ને ઉજરાય ઉરુસીની અંદર, એટલે શાદીનું જે ઓળું હોય ને કમરો, એને શું કહેવાય ઇંગ્લિશમાં બચ્ચાઓ સમજે, વેડિંગ રૂમ કયો કદાચ, વેડિંગ રૂમ જે છે ને એમાં એ જમાનો તલવારનો જમાનો, તો રાત ભરાત અડોશ પડોશની અલ્લાહ આલમ બિલાડી ક્યાંકથી કૂદકા મારી મારીને આવી ગઈ, અહીંયા કબાબ માટકું આવી ગઈ, મિયાઓ 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 એને અવાજ કર્યો જમાનો તલવારનો, તો રાજા મહારાજાએ પોતાની તલવાર કાઢી અને બિલાડીને ગરદન તનથી અલગ, જેની શાદી થઈ ગઈ. આ બિલાડીનો અવાજ આ નથી માનતો, તો મેં જો કોઈ દી આના સામે અવાજ ઊંચો કર્યો તો મારો હાલ શું થશે? હા તો શું સબક? કહી છે એના પછીનું વાક્ય છે એમ કે કોકનો સાઈડ ફ્રેન્ડ એ કીધું તને આમ કરવાનું છે. કેમ? કારણ કે ઘણાની સંસ્કૃતિ છે કે ઔરત એટલે ઘરની ગુલામ કનીઝ હોવી જોઈએ. અલહમદુલિલ્લાહ અહીંયા મેં ફાતિમા શરૂ થયા તો મારી પહેલા મારા ઉસ્તાદ આલિમે કબીર સૈયદ મોહમ્મદ નકવી અહીંયા મજલિસ પઢાવતા હતા ગઈકાલ સુધી, એમ હતું ના એની પહેલા પહેલી જ મજલિસમાં એને તમને આજ ભાઈ કરેલી છે વાતો, ઇસ્લામની અંદર કુરાની મસ્જિદની અંદર ખુદાબંધી કરીને મર્દ અને ઔરતમાં કોઈ ફર્ક નથી ઠેરાવ્યો, ખુદાની નજરમાં બંને ઇજ્જતદાર છે, બંનેનું મકામ એકથી એક ચડિયાતું થઈ શકે છે. કહી શકે આ યાદ રાખજે કે રાતના જ એક એમ કર્યું કે જો આજે રાતના ઓલા રાજાનું થયું તો એમ બિલાડી મોકલાવીશ, તું હું મોકલાવીશ, તું સિદ્ધિ એને કાપી નાખજે. કેમ? એમ શું કામ કરવું છે આપણને? કહ્યું જેથી કરીને ગુજરાતીમાં શું કે આ માથા ઉપર ના ચડી જાય, એને પહેલી રાત થી ને જ રોબ બેસી જાય કે આના સામે હું કે ચું નથી કરવાનું. તો કહ્યું બીજા એમ કર્યું ના, તો ઓલાએ જયારે તલવાર કાઢીને બિલાડીને મુકાઈ તો ઘરવાળી કે જા 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 આગલા જમાનાની વાત હતી, આવી 10 કાપીશ ને તો કઈ ફરક નહીં પડે, ઈ આગલા જમાનામાં હતું કે તારી તલવાર અને બિલાડીને કાપવું તો અમે બેસી જઈએ, અમો અમારી હક લેવાના છે. વાતો શું થઈ રહી છે ભાઈ? વાતો એ થઈ રહી છે કે મુસલમાન તારી ઘરવાળીઓની કદર કરતા શીખ. ફાતિમાના આટલા વખાણો અગર મૌલાએ કાયનાતે કર્યા છે તો ફાતિમાએ એવો કિરદાર નિભાવ્યો હતો કે શૌહર
વખાણ કરવા ઉપર આપણી ભાષામાં કે મજબૂર થઈ ગયો. અને એ મુસલમાન, તું તારી ઘરવાળીની સેવા કર, એનો ખ્યાલ રાખ. આ એકબીજા, તમને ખબર છે કેટલું એકબીજાનો ખ્યાલ રાખતા હતા? કોમ એક તાલિબ ઇલ્મ આલિમ છે, એમનાથી મેં આ રિવાયતને સાંભળી છે, અને જ્યારે આને સાંભળું છું ના, મને સમજ નથી પડતી કે આ આવું શા માટે હશે. પણ એ જ વાત, મૌલાએ ફાતિમાની કદર કરી, અને જનાબ અલેહસલામ ફાતિમાને મૌલાનો પણ ખ્યાલ છે. એ કોમના તાલિબ ઇલ્મ આવી જ તારીખો હતી, ને કોઈ આયતુલ્લાએ બયાન કર્યું, મેં નથી વાંચ્યા રિવાયત, મને મળી નથી, વાસ્તાથી બયાન કરું છું. જ્યારે શહેઝાદીનો આખરી સમય આવવા વાળો હતો, તો બીબી પાક અલેહસલામે વસિયતો કરેલી. આ વસિયતોની અંદર એક વસ્તુ જે આપણે અવારનવાર સાંભળીએ છીએ, કે શહેઝાદી અલેહસલામે કહ્યું હતું, અય અલી, મને જ્યારે દફનાવો ને તો રાતના અંધારામાં દફનાવજો. સાંભળેલી છે ને આ તો વસિયત. પણ એ આલિદમીદીન કહે છે કે અલી આજ વસિયત નથી સાંભળેલી, ફાતિમાએ એ પણ કહ્યું હતું કે અલી, જ્યારે મારા મરણ પછી મને ગુસલ આપો ને તો ગુસલ પણ રાતના અંધારામાં આપજો. જ્યારે મેં આ રિવાયતને સાંભળીને તો હું વિચાર કરતો હતો કે શહેઝાદીએ રાતના દફનાવાની વાત સમજાય, લોકોની દુશ્મની એટલી વધી ગઈ હતી શહેઝાદી પ્રત્યે કે રાતના દફનાવાની વાત બીબીને ગવારા ન હતું, પણ હુસલને રાતના આપવું એ વસિયતનું કારણ શું હોય? તો હું કહું છું, કદાચ કદાચ આ વસિયતનું કારણ, જ્યારે શહેઝાદીનો જનાઝો ગુસલખાનામાં છે, તો એ વખતે એ ગુસલખાનામાંથી જ્યારે મૌલાએ કાયનાત પાછા રડતા રડતા બહાર આવ્યા છે ના, તો એક વેળા કોઈએ સવાલ કર્યો, કોઈ રિવાયતની અંદર અસ્મા છે, કોઈ રિવાયતની અંદર જનાબે ઝૈનબ છે, કોઈ રાવીનું નામ છે. મુદ્દાની વાત એટલી છે કે કોઈએ પૂછ્યું, કહ્યું, યા અમીર અલ મુમિનીન, તમો આટલા બહાદુર અને તમો આટલો આંસુને બહાવો છો, તો અઝાદારો તમને ખબર છે મૌલાએ કાયનાતે શું કહ્યું હતું? કહ્યું, એ સવાલ કરનાર, શું બયાન કરું? જ્યારે હું બીબીને ગુસલ આપી રહ્યો હતો ના, તો એક વખત એવો આવ્યો, જ્યારે હું બીબીને પીઠને આરામ દઈ રહ્યો હતો, અરે મેં શું જોયો, અરે શહેઝાદીની પસલીઓ તૂટી ગઈ હતી, એ જખમ હજી તાજા હતો, ત્યારે મને ઓ વસિયત યાદ આવી ગઈ. આકાશ શાયદ બીબીને ખ્યાલ હશે કે કદાચ કદાચ મને ગુસલ અગર રાતના દેવામાં આવે ના, તો આ જખમ ઉપર અલીની નજર ન પડે, વરના અલી અલેસલામને ઘણો સદમો પહોંચે. અને દલીલ છે, અલીને સદમો તો પહોંચી ગયો ના, મૌલા જ્યારે બહાર નીકળ્યા, રડતા રડતા નીકળ્યા, સવાલનો જવાબ આપી દીધો, પણ જ્યારે હુજરામાંથી નીકળ્યા ના, તો માલૂમ પડે છે કે મૌલાનો મોટો ફરજંદ કોણ? ઇમામે હસન મુસ્તફા. એ સામે ઓર ઝારો કતાર રડી રહ્યા છે, એને રડીને મૌલાએ કાયનાત બાજુમાં ગયા અને કહ્યું, બેટા હસન, રડો નહીં, થોડું સબર કરો. તો બેટા હસને કહ્યું, બાબાજાન, અગર તમોએ એ જોયું હોત ના જે આ ફરજંદે જોયું છે, તો તમો પણ રોતે. કહ્યું, બેટા શું જોયું છે? કહ્યું, બાબાજાન, જ્યારે અમ્મા દરબારમાં ગયા હતા, અરે ઝાલિમો, એવા તમાચાઓ માર્યા, એ તમાચો જે છે એ મને ભૂલાતો નથી. અલા લઅનતુલ્લાહ અલ કૌમ ઝાલિમીન વસયઅલમુ અલ્લદીના ઝલમુ અય મુનકલબી યનકલબુન ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન રદન બિકદાહી વ તસલીમા લિઅમરે બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ અલ્લાહુમ ઇગફિર લિલ મુમિનીના વલ મુમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત અલ અહયા મિનહુમ વલ અમવાત تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير برحمتك يا ارحم الراحمين.